नमस्कार विद्यार्थी मित्रों, तो लास्ट लेक्चर में आपणे सीम्पल पास्ट एटले के सादा भूतकाळना जे स्ट्रक्चर छे तेनो अभ्यास कर्यो, हकार नकार अने प्रश्नार्थ। हवे सीम्पल पास्ट टेन्सना जे डब्ल्यूएच प्रकारना क्वेश्चन छे तेनो आपणे अभ्यास करवानो छे, जेमां फर्स्ट आपणे जोईए तो वू। वू brought you here। bring નું past tense છે brought, એટલે કે who brought you here, તમને અહીંયા કોણ લાવ્યું। તો wh માં જે who નો પ્રશ્ન છે એમાં આપણે માત્ર કર્તા ઉમેરવાનો છે, એટલે કે મિની brought me here। ત્યારબાદ આપણે જોઈએ તો વોટ। વોટ ડીડ મોર્ગન લાઈક, વોટ ડીડ મોર્ગન લાઈક, તો પ્રશ્નનો આપણે આન્સરમાં યુઝ કરીએ તો મોર્ગન પહેલા કરતા। ત્યારબાદ હકાર વાક્યની અંદર ડીડ આવતું નથી, વી ટુ એટલે કે વર્બ છે લાઈક, જેનું વી ટુ થશે લાઈક્ડ, કે મોર્ગન લાઈક્ડ અ સ્વીટ થિંગ ત્યારબાદ વેન, સમય વિશે પૂછવામાં આવે છે ત્યારે વેનનો યુઝ કરીએ છીએ, તો કહું વેન did they play cricket, when did they play cricket। તો પ્રશ્નનો ઉપયોગ આન્સરમાં કેવી રીતે કરવાનો, કે પહેલા કરતા। did હકાર વાક્યમાં ઉપયોગ થતો નથી, એટલે જે ક્રિયાપદ છે તેના ભૂતકાળનો રૂપ આપણે જોઈએ તો પ્લે નું શું થઈ જશે, played। They played cricket at morning। ત્યારબાદ છે where, સ્થળ વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે where નો ઉપયોગ થાય છે। where did they go, where did they go, તો they go છે તેનું ભૂતકાળનું રૂપ થશે went, they went to temple। ત્યારબાદ જોઈએ તો whose, ઓનરશીપ એટલે કે માલિકી દર્શાવવા માટે, તો whose bike did they bring, whose bike did they bring, તો કરતા આગળ લઈએ તો they, હકાર વાક્ય છે એટલે bring નું past brought, my bike। ત્યારબાદ જોઈએ તો how much, how much wealth did Minnie lose, તો આન્સરમાં સબ્જેક્ટ તરીકે Minnie lost, તેમાં તમે ઇનડેફિનેટ પ્રનાઉન એટલે કે અચોક્કસ સર્વનામ પણ યુઝ કરી શકો છો, lots of wealth।
हाउ मच पछी छे हाउ मेनी हाउ मेनी बेग्स डिड ही ब्रिंग तो एम आंसर ही पास्ट एटले के ब्रॉट ही ब्रॉट 10 बेग्स विच विच बुक डिड मिनी लाइक तो तेमा आंसर मिनी वी टू एटले के लाइक्ड बुक ऑफ ट्रेजेडी त्यारबाद वाय तो वाय छे तेनो आंसर आपणे बिकोज थी आपीए छे के वाय डीड ही बिकम एंग्री वाय डीड ही बिकम एंग्री तो एनो आंसर ही बिकम छे एनु थई जशे बिकेम He became angry because we did not follow him. तो विद्यार्थी मित्रों आ छे WH प्रकारना भूतकाळना प्रश्नो जे कॉम्प्रिहेंशन माटे खूब ज महत्वना छे હવે આપણે અભ્યાસ કરવાનો છે સાદા ભવિષ્યકાળનો સાદા ભવિષ્યકાળનો યુઝ જ્યારે કોઈ પણ આપણા ભવિષ્યમાં થવાની જે ઘટના છે તે દર્શાવવા માટે થાય છે તો સાદા ભવિષ્યકાળના ઇન્ડિકેટર્સ પહેલાં જોઈ લે ટુમોરો ડે આફ્ટર ટુમોરો દરેક પ્રકારના નેક્સ્ટ એટલે કે નેક્સ્ટ ડે નેક્સ્ટ સન્ડે નેક્સ્ટ મંડે ત્યારબાદ આફ્ટરવર્ડ વગેરે આ બધા પ્રકારના ઇન્ડિકેટર્સનો યુઝ સાદા ભવિષ્યકાળમાં થાય છે હવે આપણે સાદા ભવિષ્યકાળના એફર્મેટિવ સ્ટ્રક્ચર જોઈએ તો સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ શેલ વી પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એટલે કે કરતા પ્લસ શેલ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ તો જેવી રીતે સાદા ભૂતકાળની અંદર સાદા વર્તમાન કાળની અંદર હકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ હોતું નથી ત્યારબાદ નકાર અને પ્રશ્નાર્થમાં આવે છે તેવા પ્રકારનું કન્ફ્યુઝન આપણને સાદા ભવિષ્યકાળમાં જોવા મળતું નથી તેમાં શેલ અથવા તો વિલનો ઉપયોગ શીખવાનો છે તો એમાં આપણે જોઈએ તો સિંગ્યુલર પ્લુરલ આઈ વી યુ યુ હી She, it, and they. હવે ટુ બી ને યુઝ કે ક્યાં આપણે શેલનો યુઝ કરશું અને ક્યાં વિલનો યુઝ કરશું તો એની નોટ્સ તો પહેલાના સમયમાં એવું હતું કે ભાઈ
આઈ અને વી એટલે કે જ્યારે ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ હોય ત્યારે શેલનો ઉપયોગ કરવાનો ફરજિયાત હતો, બાકી બધી જગ્યાએ વિલનો યુઝ થતો. પણ હવે શેલનો યુઝ કરવાનો છે ફર્સ્ટ પર્સનમાં, પણ માત્ર ને માત્ર ઇન્ટ્રોગેટિવ, એટલે કે જ્યારે પ્રથમ પુરુષમાં પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે જ આપણે શેલનો યુઝ કરવાનો છે. એટલે કે પ્રથમ પુરુષ હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે જ શેલનો ઉપયોગ થાય છે, બાકી બધી જ જગ્યાએ સહાયકારક ક્રિયાપદ તરીકે વિલનો ઉપયોગ થાય છે. અને એક્ઝામ્પલ સમજીએ તો આઈ વિલ ટીચ યુ ટેન્સ ટુમોરો, કે આઈ એટલે કે કરતા, સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. બીજા એક્ઝામ્પલ જોઈએ તો મોર્ગન વિલ બ્રિંગ અ પેન, સો કરતા, સહાયકારક ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ, અન્ય શબ્દો. They will find solution next day. Mini will learn English tomorrow. તો આ જે ચારે ચાર એક્ઝામ્પલ છે તે એફર્મેટિવ સેન્ટેન્સના સ્ટ્રક્ચરને ફોલો કરે છે. ત્યારબાદનું સ્ટ્રક્ચર જે આપણે જોવાનું છે તે છે નેગેટિવ. તો નેગેટિવ જે સ્ટ્રક્ચર છે, વિધાઉટ ડબ્લ્યુએચ પ્રકારના પ્રશ્નની અંદર આપણને ખબર છે કે ભાઈ નેગેટિવ સ્ટ્રક્ચરની અંદર નોટને આપણે ત્રીજા સ્થાને મૂકવાનો હોય છે, એટલે તેનું સ્ટ્રક્ચર થશે સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ થર્ડ પ્લેસ ઉપર નોટ, વી વન ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. ગુજરાતીમાં જોઈએ તો કરતા પ્લસ શેલ ઓર વિલ પ્લસ નોટ, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. ઉપરના જે એક્ઝામ્પલ છે તે જ એક્ઝામ્પલનું આપણે નકાર વાક્ય બનાવીએ તો આઈ વિલ નોટ ટીચ યુ ટેન્સ ટુમોરો. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ તો મોર્ગન વિલ નોટ બ્રિંગ અ પેન, મોર્ગન થર્ડ એક્ઝામ્પલ ધે વિલ ફાઇન્ડ સોલ્યુશન ઓફ નેક્સ્ટ ડે, ત્રીજા સ્થાને નોટનો યુઝ કરીએ તો ધે વિલ નોટ લાસ્ટમાં જોઈએ તો મિની વિલ લર્ન ઇંગ્લિશ ટુમોરો, સો મિની વિલ નોટ લર્ન ઇંગ્લિશ
ટુમોરો. તો હકાર અને નકાર વાક્ય વચ્ચે માત્ર થર્ડ પ્લેસ ઉપર નોટ મૂકવામાં આવે છે એટલો જ ફેરફાર સમજવાનો છે. ત્યાર પછીનું જે વાક્ય છે તે છે ઇન્ટ્રોગેટિવ. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. સૌ પ્રથમ તેનું સ્ટ્રક્ચર જોઈએ તો શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો શેલ વિલ સબ્જેક્ટ ઓબ્જેક્ટ અધરવર્ડ્સ એન્ડ ક્વેશ્ચન માર્ક. ગુજરાતીમાં જોઈએ તો શેલ ઓર વિલ સબ્જેક્ટ એટલે કે કર્તા, વી વન એટલે કે મૂળ ક્રિયાપદ, પ્લસ કર્મ અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન. તેના એક્ઝામ્પલ આપણે સમજીએ તો વિલ યુ લર્ન ટેન્સ પ્રોપરલી. વિલ યુ લર્ન ટેન્સ પ્રોપરલી, તો શેલ વિલમાં વિલ, કર્તા તરીકે યુ, ક્રિયાપદ તરીકે લર્ન, કર્મ અને અન્ય શબ્દો. ત્યારબાદ વિલ દે બાય અ કોસ્ટલી થિંગ. વિલ દે બાય કોસ્ટલી થિંગ. વિલ મોર્ગન ટીચ યુ મેથ્સ. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે વિલ યુ ફાઇન્ડ ધ પ્રોબ્લેમ. એક શેલનો એક્ઝામ્પલ લઈએ તો શેલ આઈ બ્રિંગ ઇટ. તો આ છે સાદા ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્ય. સાદા ભવિષ્યકાળના ત્રણે ત્રણ સ્ટ્રક્ચરને આપણે રિવાઇઝ કરીએ તો એફર્મેટિવનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ. નેગેટિવની અંદર આપણે થર્ડ પ્લેસ પર નોટને એડ કરવાનું છે, તો સબ્જેક્ટ શેલ વિલ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ. પ્રશ્નાર્થ વાક્યની અંદર જોઈએ તો જેમાં આપણે સહાયકારક ક્રિયાપદના સ્થાનમાં ફેરફાર કરવાનો છે, તો સબ્જેક્ટ પ્લસ સોરી શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.